કેમ છો વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે હેલોઆલ્કેન સંયોજનોની બનાવટની છેટલી પદ્ધતિ છે તે બધી આપણે કમ્પ્લીટ કરી છે. તેમાં આપણે હેલોઆલ્કેન સંયોજનોની બનાવવાની પહેલી જે પદ્ધતિ હતી કે આલ્કોહોલ સંયોજનોમાંથી હેલોઆલ્કેન બનાવવું તે કમ્પ્લીટ કર્યું. પછી હતું હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી હેલોઆલ્કેનની બનાવટ. તો હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી પણ આપણે હેલોઆલ્કેનની બનાવટ જોઈ, અને ત્રીજું જોયું કે હેલોજનના વિનિમય દ્વારા હેલોઆલ્કેન કઈ રીતે બનાવી શકાય. તેમાં આપણે બે મહત્વની પ્રક્રિયા જોઈ કે ફ્રિંકલસ્ટેન પ્રક્રિયા કે જે આયોડોઆલ્કેન આપે છે, અને સ્વાર્ટ્સ પ્રક્રિયા કે જે ફ્લોરોઆલ્કેનની પજ આપે છે. તો અહીંયા આપણે હેલોઆલ્કેન સંયોજનોની જે બનાવટ છે એ કમ્પ્લીટ કરી છે. હવે ત્યાંથી આપણે આગળ વધશું. હવે આપણે જોવાનું છે 10.7, તેનો ટોપિક જોવાનો છે. વચ્ચેના જે ટોપિક છે તે આપણા સિલેબસમાં નથી, તો એ આપણે અત્યારે જોતા નથી. તો હવેનો જે ટોપિક છે 10.7, તે શું છે? રાસાયણિક પ્રક્રિયાઓ. રાસાયણિક પ્રક્રિયાઓ, તેમાં પણ આપણે જોઈએ કે 10.7.1 શું છે? તો કે હેલો આલ્કેન સંયોજનોની પ્રક્રિયાઓ. હેલો આલ્કેન સંયોજનોની પ્રક્રિયાઓ. હેલો આલ્કેન સંયોજનોની મુખ્ય ત્રણ પ્રક્રિયાઓ આપણે ભણવાની છે. તેમાંથી પહેલી જે પ્રક્રિયા છે તે છે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પછી બીજી પ્રક્રિયા આપણે ભણશું વિલોપન પ્રક્રિયાઓ. વિલોપન પ્રક્રિયાઓ. અને ત્રીજી પ્રક્રિયા છે ધાતુઓ સાથે પ્રક્રિયા. ધાતુઓ સાથે પ્રક્રિયા. તો આમ ટોટલ આપણે ત્રણ પ્રક્રિયાઓ અહીંયા જોવાની છે કે હેલોઆલ્કેન સંયોજનો કઈ કઈ પ્રકારની પ્રક્રિયાઓ આપશે. તો પહેલી પ્રક્રિયા છે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપશે, બીજી વિલોપન પ્રક્રિયા, અને ત્રીજી કઈ આવશે? ધાતુઓ સાથેની પ્રક્રિયા. તો આપણે અત્યારે આ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા ભણતા નથી. આપણે અત્યારે સ્ટાર્ટ કરશું વિલોપન પ્રક્રિયા, પછી ધાતુઓ સાથેની પ્રક્રિયા જોશું, અને છેલ્લે આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોશું. તો વિલોપન પ્રક્રિયા શરૂ કરતા પહેલા આપણે એક પોઈન્ટ સમજી લઈએ કે જ્યારે અણુમાં આલ્ફા અને બીટા કાર્બન હોય તેનું સ્થાન કઈ રીતે હોય એ આપણને પહેલા ખ્યાલ હોવો જોઈએ. તો પહેલા સમજીએ, પછી આપણે વિલોપન પ્રક્રિયા સ્ટાર્ટ કરીએ. તો જો શું કહી શકાય, અણુમાં આલ્ફા અને બીટા કાર્બનનું સ્થાન જણાવો. કોઈ પણ તમને હેલો આલ્કેનનો અણુ આપેલો છે તો તેમાં આલ્ફા કાર્બન કયો છે અને બીટા કાર્બન કયો છે તે તમારે તેના સ્થાન દર્શાવવાના છે. તમને આલ્ફા કાર્બન અને બીટા કાર્બન કયો છે એ ખ્યાલ આવશે, તેના આધારે વિલોપન પ્રક્રિયા ઇઝી બની જશે. તો જો આલ્ફા કાર્બન કોને કહેવાય? કોઈ પણ આપણે એક હેલોજનનો અણુ લઈએ તેના દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. માનો કે બે કાર્બન વાળો હેલોજન છે, આ પહેલો કાર્બન અને આ બીજો કાર્બન. અહીંયા જે કાર્બન છે તેની સાથે હેલોજન જોડાયેલો છે. આ રીતે કાર્બનની જે સંયોજકતા હોય એ લખી નાખીએ. ટોટલ ચાર હોય તો અહીંયા એક, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી. આ કાર્બનની ચાર સંયોજકતા લખી નાખીએ, એક, બે, ત્રણ અને ચાર. આ રીતનો કંઈક આપણને અણુ આપેલો છે. અહીંયા વેલેન્સીમાં આપણે હાઇડ્રોજન જોડી દઈએ, બરોબર? કોઈ પણ તમે છોડી શકો. હવે આમાં આલ્ફા કાર્બન કયો છે અને બીટા કાર્બન કયો છે તેના સ્થાન તમને ખબર હોવા જોઈએ. તો તમારે શું ધ્યાન રાખવાનું કે હેલોજન પરમાણુ જે કાર્બન સાથે ડાયરેક્ટલી જોડાયેલો હોય તે કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય. શું કહેવાય? આલ્ફા કાર્બન. અને આ આલ્ફા કાર્બન જે કાર્બન સાથે ડાયરેક્ટલી જોડાયેલો હોય તે કાર્બનને આપણે કેવો કાર્બન કહેશું? બીટા કાર્બન કહેશું.
तो क्लियर थी गयु कि अणु में हेलोजन है जे कार्बन साथ जोड़ेलो हो कार्बन ने अल्फा कार्बन कहवाय आ कार्बन अन्य जे कार्बन साथ डायरेक्ट जोड़ेलो हो तो कार्बन ने केवो कहवाय बीटा कार्बन तरीके ओळखवामां आवशे। हजी एक एक्जाम्पल जोईए तेना द्वारा वधारे क्लियर थशे कि कार्बन कार्बन अहीं कार्बन छे अहीं नीचे पण कार्बन छे अने अहीं हेलोजन जोड़ेलो छे। आमां आपणे नक्की करवुं छे कि आमां अल्फा कार्बन क्या छे अने बीटा कार्बन क्या छे। तो आपणे कही शकाय के हेलोजन परमाणु जे कार्बन साथे डायरेक्टली जोड़ायेलो होय ते कार्बन ने अल्फा कार्बन तरीके ओळखवामां आवे। तो आज कार्बन छे तेने आपणे केवो कार्बन कहेशुं तो के अल्फा कार्बन छे। आ कार्बन केवो थई गयो अल्फा कार्बन अने आ कार्बन जे कार्बन साथे डायरेक्टली जोड़ायेलो होय ते कार्बन ने आपणे केवो कार्बन कहेशुं बीटा। तो आ कार्बन छे आ कार्बन साथे जोड़ायेलो छे डायरेक्ट जो तो तो आ कार्बन केवो थई गयो बीटा। हजी आमां बीटा कार्बन छे जो आ कार्बन ए सीधो डायरेक्टली आ कार्बन साथे पण जोड़ायेलो छे माटे आ कार्बन ने पण आपणे केवो कार्बन कहेशुं बीटा कार्बन। सेम आ जे अल्फा कार्बन छे ए डायरेक्टली अहींया आ कार्बन साथे जोड़ायेलो छे माटे आ कार्बन ने आपणे केवो कार्बन कहेशुं बीटा कार्बन कहेशुं। बराबर तो आ तमने क्लियर होवुं जोईए अने आना आधारे तमने एम पण खबर पड़े कि अल्फा हाइड्रोजन कोने कहेवाय अने बीटा हाइड्रोजन कोने कहेवाय। तो आपणे एम कहेशुं के अल्फा कार्बन होय तेनी उपर जोड़ायेला हाइड्रोजन ने अल्फा हाइड्रोजन कहेवाय अने बीटा कार्बन उपर रहेला हाइड्रोजन ने बीटा हाइड्रोजन कहेवाय। तो अहींया तमने ख्याल आवी जाय जो आ कार्बन छे एनी एक वेलेंसी छे अहींया हुं हाइड्रोजन जोड़ी दू अने अहींया जे वेलेंसी छे अहींया हुं हाइड्रोजन जोड़ी दू तो आजे बे हाइड्रोजन छे केवा हाइड्रोजन बने। तो आपणने ख्याल आवे के आजे कार्बन छे केवो छे तो के अल्फा कार्बन छे અને આલ્ફા કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલા છે માટે તેને આલ્ફા હાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવે। એવી જ રીતે અહીંયા માનો કે વેલેન્સી ખાલી છે અહીંયા હાઇડ્રોજન છે અહીંયા હાઇડ્રોજન છે અને અહીંયા હાઇડ્રોજન છે તો આપણે શું કહેશું તો કે આ કાર્બન છે બીટા કાર્બન છે તો આ બીટા કાર્બન સાથે આ જે હાઇડ્રોજન જોડાયેલો છે આને આપણે બીટા હાઇડ્રોજન કહેશું। આ પણ કેવો હાઇડ્રોજન થાય બીટા હાઇડ્રોજન અને આ પણ કેવો થાય બીટા હાઇડ્રોજન થાય। તો હવે તમને ક્લિયર થઈ ગયું હશે કે આલ્ફા કાર્બન અને બીટા કાર્બન કોને કહેવાય એવી જ રીતે આલ્ફા હાઇડ્રોજન બીટા હાઇડ્રોજન કોને કહેવાય। આ રીતે આલ્ફા બીટા ગેમા ડેલ્ટા એ રીતે આગળ આગળ વધ્યા કરે પણ આપણે એટલું બધું આગળ જવાની જરૂર નથી। આલ્ફા અને બીટા કાર્બન સુધી સીમિત આપણે જોઈએ છે। હજી જો આ બીટા કાર્બન છે એની બાજુમાં જો કાર્બન આવે તો તમારે એને ગેમા કાર્બન કહેવું ગેમા કાર્બન છે અન્ય કાર્બન સાથે જોડાયેલો હોય તો ડેલ્ટા કાર્બન કહેવાય એ રીતે આગળ વધ્યા કરે। તો અણુમાં આલ્ફા અને બીટા કાર્બનનું સ્થાન શું છે તમને ખ્યાલ આવી જોઈએ। તો આના ઉપરથી આપણે એમ બોલી શકાય કે જે કાર્બન પરમાણુ સાથે હેલોજન પરમાણુ સીધો જોડાયેલો હોય જે કાર્બન પરમાણુ સાથે હેલોજન પરમાણુ શું હોય તો કે સીધો જોડાયેલો હોય તો તેને આલ્ફા કાર્બન કહેશું જો એટલે એને આલ્ફા કાર્બન નામ આપ્યું અને આ જે કાર્બન છે બરાબર અને આ કાર્બનની સાથે જોડાયેલો બરોબર એની બાજુમાં અથવા તો ડાયરેક્ટ જોડાયેલો કાર્બન તેને આપણે બીટા કાર્બન તરીકે ઓળખીએ છીએ। તો આ વાત થઈ આલ્ફા કાર્બન અને બીટા કાર્બન કોને કહેવાય। તો હવે આપણે વિલોપન પ્રક્રિયા શરૂ કરી તો જોઈએ આપણું હેડિંગ અહીંયા બનશે વિલોપન પ્રક્રિયા। વિલોપનને ઇંગ્લિશમાં આપણે એલિમિનેશન બોલીએ છીએ અથવા તો આને એલિમિનેશન રિએક્શન એમ પણ આપણે બોલી શકાય। જો એલિમિનેશન થવું એટલે શું થવું તો કે દૂર થવું તો વિલોપન થવું એટલે પણ શું થશે તો કે આમાં કંઈક પરમાણુથી દૂર થતા હશે બરાબર। વિલોપન થવું એટલે એલિમિનેશન થવું એલિમિનેશન શબ્દ તમે સાંભળ્યો હશે એલિમિનેશન થાય એટલે કે દૂર કરી દે બરાબર। તો આ વિલોપન પ્રક્રિયામાં પણ શું થતું હોય કંઈક દૂર થતું હોય અને વિલોપન પ્રક્રિયાની અંદર પણ આપણે જે જોવાનું છે તે બીટા વિલોપન પ્રક્રિયા જોવાની છે બરાબર। એટલે કે બીટા કાર્બન ઉપરથી કંઈક દૂર થતું હોય અથવા તો આલ્ફા કાર્બન ઉપરથી દૂર થતું હોય એના આધારે આપણે એના નામ આપીએ। તો બીજી રીતે ક્વેશ્ચન પૂછાય તો કઈ રીતે પૂછાય જોઈએ તો ક્વેશ્ચન આ રીતે લખી શકો કે હેલો આલ્કેનની વિલોપન પ્રક્રિયાઓ વિશે માહિતી આપો। વિલોપન પ્રક્રિયાઓ વિશે
માહિતી આપો, અથવા બીજી રીતે ક્વેશ્ચન પૂછાય કે આલ્કાઇલ હેલાઇડનું હેલો આલ્કેનને બીજી રીતે બોલવું હોય તો આપણે આલ્કાઇલ હેલાઇડ બોલીએ છીએ ને, આલ્કાઇલ હેલાઇડનું ડીહાઇડ્રો હેલોજિનેશન, ડી હાઇડ્રો હેલોજિનેશન ઉદાહરણ સહિત, ઉદાહરણ સહિત સમજાવો શું છે ડીહાઇડ્રોહેલોજિનેશન. આગળ જે આપણે ભણી ગયા તે હાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા ભણી ગયા, યાદ હોય તો તમને. હાઇડ્રોહેલોજિનેશન નામ ઉપરથી જ ખબર પડે કે એવી પ્રક્રિયા છે કે જેમાં હાઇડ્રોજન અને હેલોજનના પરમાણુને ઉમેરવામાં આવે તેને હાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા કહેવાય. નામની પાછળ નેશન શબ્દ આવે એટલે ઉમેરવાની જ વાત હોય, બરાબર. તો અહીંયાથી તમે જુઓ ને તો હાઇડ્રોહેલોજિનેશન આપણે ભણી ગયા, પણ નામ શબ્દની આગળ ડી લાગી ગયો, માટે ડી હાઇડ્રોહેલોજિનેશનમાં શું થાય તો કે અણુમાં હાઇડ્રોજન અને હેલોજનને દૂર કરી નાખવાની પ્રક્રિયા થાય, વિરુદ્ધ થઈ જાય. માત્ર તમને એમ બોલે કે હાઇડ્રોહેલોજિનેશન, તો પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન અને હેલોજન પરમાણુને ઉમેરવાની પ્રક્રિયા કહેવાય. પણ અહીંયા ડી આગળ લગાડેલો છે એટલે કે ડી હાઇડ્રોજિનેશનનો અર્થ એવો થાય કે કોઈ પણ અણુ હોય તેમાંથી હાઇડ્રોજન અને હેલોજનને દૂર કરવાની પ્રક્રિયા છે. તો આ તમને ખાસ ખબર હોવી જોઈએ કે શબ્દ શું કહેવા માંગે છે. અથવા તો બીજી રીતે પૂછાય કે બીટા વિલોપન પ્રક્રિયા સમજાવો. બીટા વિલોપન પ્રક્રિયા સમજાવો, અથવા એમ પણ કે બીટા વિલોપન પ્રક્રિયા વૈજ્ઞાનિકના નામના આધારે જે નિયમ આપ્યો છે તે વૈજ્ઞાનિકનું નામ લખશું, જેસેફના નિયમની મદદથી સમજાવો, બરાબર. આ કોઈ પણ રીતે તમને ક્વેશ્ચન પૂછી શકે, બરાબર. વિલોપન પ્રક્રિયા એટલે શું, અથવા તો હેલો આલ્કેનની વિલોપન પ્રક્રિયા સમજાવો, અથવા આલ્કાઇલ હેલાઇડનું ડીહાઇડ્રોહેલોજિનેશન ઉદાહરણ સહિત સમજાવો. અને હજી પણ અથવામાં પૂછાય કે બીટા વિલોપન પ્રક્રિયા એટલે શું. હવે તમને આલ્ફા અને બીટા કાર્બન અને આલ્ફા કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહીએ છીએ અને બીટા કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજનને બીટા હાઇડ્રોજન કહીએ છીએ, એટલું તમને ક્લિયર છે. હવે જો વિલોપન થશે ત્યારે શું થાય, બીટા વિલોપન પ્રક્રિયા આપણે જોવાની છે. કેવા પ્રકારની પ્રક્રિયા જોવાની છે, બીટા વિલોપન પ્રક્રિયા જોવાની છે. તો કઈ રીતે થશે એ આપણે જોઈએ. જો તો કે જ્યારે બીટા હાઇડ્રોજન યુક્ત, બીટા હાઇડ્રોજન યુક્ત હેલો આલ્કેનને, હેલો આલ્કેનને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના આલ્કોહોલીય, આલ્કોહોલીય દ્રાવણ સાથે, આલ્કોહોલીય દ્રાવણ સાથે ગરમ કરવામાં આવે તો, ગરમ કરવામાં આવે તો બીટા કાર્બન પરથી, બીટા કાર્બન પરથી હાઇડ્રોજન પરમાણુ, હાઇડ્રોજન પરમાણુ અને આલ્ફા કાર્બન પરમાણુ પરથી આલ્ફા કાર્બન પરમાણુ પરથી હેલોજન પરમાણુનું વિલોપન થાય છે, હેલોજન પરમાણુ શું થાય છે તો કે વિલોપન થાય છે, જેને આપણે બીટા વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખશું. તો પહેલા આપણે શું કરશું તો કે બીટા હાઇડ્રોજન યુક્ત હેલો આલ્કેન લેવાનો છે,
बीटा हाइड्रोजन युक्त हेलो आल्केन लेवानो छे। एनो अर्थ एवो छे के आपणे हेलो आल्केन लेशुं अने तेमां बीटा कार्बन उपर हाइड्रोजन होवो जोईए, तेवो हेलो आल्केन आपणे प्रक्रियक तरीके लेशुं। अने पोटेशियम हाइड्रोक्साइड ना आल्कोलीय द्रावण साथे गरम करवानो छे। कोनी साथे? तो के पोटेशियम हाइड्रोक्साइड ना आल्कोहोलीय द्रावण साथे तेने गरम करशुं। तो गरम करवामां आवे त्यारे शुं थाय? तो के पहेलुं तो शुं थशे? तो के जे बीटा कार्बन हशे तेना उपरथी हाइड्रोजन निकळी जशे, अने बीजुं साथे साथे तो के जे आल्फा कार्बन होय तेना उपरथी हेलोजन परमाणुनुं विलोपन थई जाय, एटले दूर थई जाय। शुं करवानुं? तो के पहेला तो आपणे हेलो आल्केन लेशुं, अने हेलो आल्केननुं एक्झाम्पल एवुं लेशुं के जेमां बीटा हाइड्रोजन युक्त होय। बीटा हाइड्रोजन युक्त होय एनो अर्थ शुं थाय? के हेलो आल्केनमां जे बीटा कार्बन होय तेना उपर हाइड्रोजन होय तेवो आल्केन लेशुं, बराबर? तेवो हेलो आल्केन लेवानो छे, अने तेनी पोटेशियम हाइड्रोक्साइडना आल्कोहोलीय द्रावण साथे गरम करशुं। तो एमां बे वात थशे के जो बीटा कार्बन होय तेना उपरथी हाइड्रोजननुं विलोपन थई जशे, અને આલ્ફા કાર્બન હોય તેના ઉપરથી કોનું વિલોપન થઈ જશે? હેલોજન પરમાણુનું વિલોપન થઈ જશે, બરોબર? તો આ રીતે આખી રિએક્શન આમાં થાય છે। તો આપણે અહીંયા જોઈએ શું થતું હશે રિએક્શન। તો એક હેલો આલ્કેન લઈ લઈએ, જો શું લઈ લઈએ? હેલો આલ્કેન। આલ્કેન એટલે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય અને તેની સાથે હેલોજન જોડાયેલો હોય માટે તેને આપણે હેલો આલ્કેન કહેશું। તો એક કામ કરીએ, જો આ રીતે બે કાર્બન વાળો હેલો આલ્કેન લઈ લઈએ અને તેની સાથે આપણે હેલોજનને જોડી દઈએ, તો હેલો આલ્કેન થઈ ગયું। હવે તમને ખ્યાલ આવી જશે, જો અહીંયા એક વેલેન્સી હશે, એક વેલેન્સી અહીંયા હશે, અહીંયા ટોટલ કેટલી હશે? ત્રણ વેલેન્સી હોય, આ રીતે હોય। હવે આ હેલોજન સાથે જે કાર્બન જોડાયેલો છે તેને આપણે કેવો કાર્બન કહીએ છીએ? આલ્ફા કાર્બન કહીએ છીએ, અને આલ્ફા કાર્બન ડાયરેક્ટલી જે કાર્બન સાથે જોડાયેલો હોય તેને આપણે કેવો કહેશું? બીટા કાર્બન કહેશું। તો હવે શું થાય? જો અહીંયા હું બીટા કાર્બન ઉપર હું હાઇડ્રોજન મૂકું છું, કારણ કે શું કીધું? બીટા હાઇડ્રોજન યુક્ત હેલો આલ્કેન હોવો જોઈએ। તો આ એક હેલો આલ્કેન જ છે, પણ તેમાં બીટા કાર્બન ઉપર હાઇડ્રોજન છે માટે આ હાઇડ્રોજનને આપણે કેવો કહેશું? બીટા હાઇડ્રોજન કહેશું। અહીંયા તમે હાઇડ્રોજન મૂકો તો પણ એ બીટા હાઇડ્રોજન જ થાય, અને અહીંયા હાઇડ્રોજન હોય તે પણ કેવો થાય? બીટા હાઇડ્રોજન જ થશે। આ શું થઈ ગયો? બીટા હાઇડ્રોજન યુક્ત હેલો આલ્કેન છો। આ શું છે? બીટા હાઇડ્રોજન યુક્ત હેલો આલ્કેન છે। તે કોની સાથે પ્રક્રિયા કરશે? બેઝ સાથે પ્રક્રિયા કરશે। હવે જો કોઈ પણ એક બેઝ લઈ લઈએ, એક્ઝામ્પલ તરીકે હું સાઈડમાં લખું છું, બેઝ છે આપણી પાસે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ। શું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ, અથવા તો અહીંયા બેઝ તરીકે શું લીધું? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, KOH, બરોબર? સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ, જો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ હોય તેનું આપણે આયનીકરણ કરીએ એટલે કે K પ્લસ, અને સાથે સાથે OH માઇનસ છૂટો પડે કે ન પડે? આ રીતે, બરોબર? એક K પ્લસ છૂટો પડે અને સાથે સાથે એક OH માઇનસ છૂટો પડે। તો OH માઇનસ ની સ્વભાવે કેવો હોય? તો કે બેઝ ઇક્વલ, ને આપણે B દ્વારા દર્શાવશું, બરોબર? અને સાથે સાથે બેઝ ઉપર માઇનસ ચાર્જ લખશું, અને પોટેશિયમ અને OH વચ્ચેનો આખો બોન્ડ હોય OH ઉપર આવે એટલે માઇનસ છે, એટલે એની પાસે એક લોન પેર હોય। તો આપણે બેઝને આ રીતે દર્શાવશું કે બેઝ છે, બરોબર? તેની પાસે શું છે? તો કે એક લોન પેર છે, અને કેવો ચાર્જ છે? માઇનસ ચાર્જ છે। બીટા વિલોપન થશે, શું થશે? બીટા વિલોપન। તો અહીંયા બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય, શું થાય? બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય। તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બીટા કાર્બન છે ને એની ઉપર અહીંયા હાઇડ્રોજન છે, આપણે બીટા હાઇડ્રોજન કહેશું। તો અહીંયાથી બીટા હાઇડ્રોજન દૂર થશે। હવે જો અહીંયાથી જે હાઇડ્રોજન દૂર થાય એના કારણે શું થાય? તો કે આ જે આખો બોન્ડ છે એ અહીંયા ટ્રાન્સફર થાય, સિંગલ બોન્ડની જગ્યાએ કેવા થઈ જશે? હવે અહીંયા ડબલ બોન્ડ થઈ જશે, અને અહીંયાથી હાઇડ્રોજન છે એચ પ્લસ સ્વરૂપે બહાર નીકળશે। કયા સ્વરૂપે બહાર નીકળશે? એચ પ્લસ સ્વરૂપે। અહીંયાથી મુક્ત થતો H પ્લસ એ બેઝના આ B માઇનસ સાથે જોડાય જાય, તો એક નિપજ શું આપે એ તમને ખ્યાલ આવી ગયો, બરોબર? શું આપશે? આ બેઝ સાથે હાઇડ્રોજન જોડાઈ જાય એટલે એક મળશે આપણને, એ છેલ્લે આપણે લખશું કે હાઇડ્રોજન સાથે આ બેઝ જોડાય। બીજું અહીંયા શું થતું હોય? અહીંયા હેલોજન છે,
અહીંયા શું હેલોજન આખો પણ કોના ઉપર ટ્રાન્સફર થાય, હેલોજન ઉપર ટ્રાન્સફર થાય, તો અહીંયા રિએક્શન દરમિયાન હેલોજન માઇનસ મુક્ત થાય. હવે અહીંયા માઇનસ થાય તો આ પોતે કેવો થઈ જશે, પ્લસ થશે. આ કાર્બન પોઝિટિવ થયો અને આ બોન્ડ આખો ટ્રાન્સફર થઈને અહીંયા આવી ગયો એટલે આ કાર્બન પાછો ન્યુટ્રલ થઈ જશે. તો આ કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડની જગ્યાએ શું આવશે, જો એક સિંગલ બોન્ડ તો હતો, આપણે અહીંયા સિંગલ બોન્ડ લખ્યો, પછી અહીંયાથી હાઇડ્રોજન એચ પ્લસ સ્વરૂપે દૂર થાય તો આખો બોન્ડ છે આની ઉપર ટ્રાન્સફર થાય, તો સિંગલ બોન્ડની જગ્યાએ કેટલા બોન્ડ આવશે, ડબલ બોન્ડ. અને સાથે સાથે બીજું શું થયું હોય, આ કાર્બન છે અને આ હેલોજન છે, આખો બોન્ડ છે હેલોજન ઉપર ટ્રાન્સફર થાય એટલે કાર્બન પોઝિટિવ થાય ને, પણ અહીંયા કાર્બન પોઝિટિવ લખવાની જરૂર નથી કારણ કે આ બોન્ડ આ સાઈડ આવે એટલે કે એક ઇલેક્ટ્રોન આ કાર્બનને અહીંયા મળી ગયું, બરાબર. હવે જે વેલેન્સી ખાલી છે ને આ રીતે દર્શાવી દીધી, અહીંયા બે વેલેન્સી ખાલી, અહીંયા પહેલી ને અહીંયા બીજી, તો અહીંયા આપણને નિપજમાં આલ્કીન મળ્યો. શું મળ્યો, આલ્કીન પ્લસ, સાથે સાથે શું મુક્ત થાય, તો કે બી સાથે હાઇડ્રોજન જોડાય તો બી, અને તેની સાથે શું લખી નાખીએ, એચ. અને સાથે સાથે આખો બોન્ડ એક્સ ઉપર સ્થાપિત છો એટલે એક્સ માઇનસ છૂટો પડે. આ રીતે આપણને આ જે નિપજ છે, પ્રક્રિયા છે હેલો આલ્કેન, એમાંથી નિપજ આપણને આલ્કીન મળે. તો તમને આ પણ ખબર હોવી જોઈએ કે વિલોપન પ્રક્રિયા દરમિયાન હેલો આલ્કેન સંયોજન લેશું, નિપજમાં આપણને આલ્કીન મળશે. એક રિએક્શન જોઈએ, તેના દ્વારા વધારે ઇઝીલી ખબર પડશે. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ બ્રોમો ઇથેન, હેલો આલ્કેન તરીકે શું લઈએ, બ્રોમો ઇથેન. તો તેની આપણે અહીંયા પ્રક્રિયા લખીએ કે બ્રોમો ઇથેન CH3 CH2 Br, આને શું બોલાય, બ્રોમો ઇથેન. શું કરવાનું છે, તો કે બેઝ સાથે પ્રક્રિયા કરવાની છે, અને બેઝ તરીકે આપણે શું લેશું, તો કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે તેનું ઇથેનોલમાં બનાવેલું દ્રાવણ લેવાનું છે, બરાબર. એટલે ઇથેનોલની હાજરીમાં પ્રક્રિયા થશે અને આપણે ટેમ્પરેચર આપશું. બીટા વિલોપન પ્રક્રિયા થશે, તો પેલા આલ્ફા કાર્બન અને બીટા કાર્બન કેવો છે આપણે જોઈ લઈએ. જો હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો હોય તે કાર્બનને આપણે કેવો કાર્બન કહેશું, આલ્ફા. અને આલ્ફા કાર્બન જે કાર્બન સાથે ડાયરેક્ટલી જોડાયેલો હોય તે કાર્બનને આપણે કેવો કાર્બન કહેશું, બીટા. તો આ બીટા કાર્બન ઉપર રહેલા આ જે હાઇડ્રોજન છે તેને આપણે બીટા હાઇડ્રોજન કહેશું, અને આલ્ફા કાર્બન ઉપર રહેલા હાઇડ્રોજનને આલ્ફા હાઇડ્રોજન કહેશું. હવે આમાં થશે શું, તો કે વિલોપન થાય, અને વિલોપન દરમિયાન તો કે બીટા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજનનું વિલોપન થાય અને આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન પરમાણુનું વિલોપન થાય. આગળ જે મેં લાઈન લખી છે એ તમે જોશો તો એમાં એમ જ લખ્યું છે કે બીટા કાર્બન ઉપરથી એક હાઇડ્રોજનનું વિલોપન થાય અને આલ્ફા કાર્બન ઉપરથી આ હેલોજનનું વિનિમય થાય. જો આ આલ્ફા કાર્બન છે એની સાથે આ હેલોજન જોડાયેલો છે એ ભૂલાય નહીં. તો શું થાય, જો અહીંયાથી જે હાઇડ્રોજનનું વિલોપન થાય છે તો તે એચ પ્લસ સ્વરૂપે મુક્ત થશે, બરોબર. અને અહીંયા ઓ એચ માઇનસ છે, તો એચ પ્લસ અને ઓ એચ માઇનસ એટલે શું મુક્ત થાય, તો કે એક તો પાણીનો અણુ મુક્ત થાય, તો આપણે લખી નાખીએ કે એચ ટુ ઓ મળશે. બીજું શું, તો કે આલ્ફા કાર્બન ઉપર આ બ્રોમિન છે, આ બ્રોમિન કઈ રીતે હોય, તો કે આખો બોન્ડ સી બ્રોમિન ઉપર આવે એટલે બી આર માઇનસ થાય. અને અહીંયા પોટેશિયમ હોય કયા સ્વરૂપે હોય, પ્લસ સ્વરૂપે, ઓ એચ કયા સ્વરૂપે હોય, માઇનસ. તો કે પ્લસ સાથે બી આર જોડાઈ જાય અને શું આપે ભાઈ, તો કે પોટેશિયમ બ્રોમાઇડ છૂટો પડે. તો હવે છેલ્લે નિપજ શું વધે, અહીંયા સી એચ થ્રી હતું એમાંથી એક હાઇડ્રોજન વહી ગયો તો સી એચ ટુ વધે. આપણે કીધું હતું જો હેલો આલ્કેન માંથી આલ્કીન બની જાય, અહીંયા સિંગલ બોન્ડની જગ્યાએ કેટલા બોન્ડ આવી જાય, ડબલ બોન્ડ, અને એ શું વધે, સી એચ ટુ. તો આ શું થઈ ગયું, ઇથી. આને આપણે છૂટો પાડીને સમજવાનો પ્રયત્ન કરીએ તો જો આ કાર્બન, તેની સાથે આ બીજો કાર્બન, અને તેની સાથે શું છે, આ બ્રોમિન છે, બરાબર. આ કાર્બન સાથે કેટલા હાઇડ્રોજન છે, એક બે અને ત્રણ. આ કાર્બન પાસે કેટલા હાઇડ્રોજન છે, બે હાઇડ્રોજન છે. આ પહેલો હાઇડ્રોજન, એક કામ કરું, બ્રોમિનને હું અહીંયા નીચે લખું અને હાઇડ્રોજનને અહીંયા લખું, બરાબર. આ કાર્બન પાસે બે હાઇડ્રોજન, એક હાઇડ્રોજન અને આ બીજો હાઇડ્રોજન, અને કાર્બન સાથે બ્રોમિન જોડાયેલો છે. હવે આલ્ફા કાર્બન કોને કહેવાય, આપણે જોયું કે હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો હોય તેને આલ્ફા કાર્બન કહેશું, અને આલ્ફા કાર્બન ડાયરેક્ટલી જે કાર્બન સાથે જોડાયેલો હોય તેને બીટા કાર્બન કહેશું. તો આવો હેલો આલ્કેન કે જેની બેઝ સાથે જ્યારે પ્રક્રિયા થાય છે, એટલે કે કે પ્લસ અને ઓ એચ માઇનસ, ત્યારે શું થાય, તો કે બીટા કાર્બન ઉપરથી આ હાઇડ્રોજન છે એ મુક્ત થાય. શું મુક્ત થાય,
हाइड्रोजन અને કયા સ્વરૂપે અહીંયાથી બહાર નીકળશે તો કે H+ સ્વરૂપે બહાર નીકળશે બીજું આપણે શું કહીએ છીએ તો કે આલ્ફા કાર્બન ઉપરથી આ બ્રોમિન મુક્ત થાય તો બ્રોમિન કઈ રીતે મુક્ત થાય આખો બોન્ડ બ્રોમિન ઉપર આવે અને અહીંયાથી Br- છૂટું પડે એક Br- છૂટું પડ્યું અને એક શું છૂટું પડ્યું H+ હવે બીજું અહીંયા શું થશે કે આ આખો બોન્ડ છે એ બ્રોમિન ઉપર આવે એટલે કાર્બન પોતે કેવો થઈ જાય પોઝિટિવ ચાર્જ વાળો થઈ જાય તો શું કરાય તો કે આખો બોન્ડ છે ટ્રાન્સફર થઈને અહીંયા આવી આવે તો આ કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ થઈ જાય પોઝિટિવ ચાર્જ અહીંયાથી નીકળી જાય તો આ બોન્ડને આપણે ટ્રાન્સફર કરીને અહીંયા લાવશું તો શું વધે જો સી એચ ટુ અહીંયા સિંગલ બોન્ડ હતો આખો બોન્ડ હતો આના ઉપર આવ્યો એટલે ડબલ બોન્ડ સી એની સાથે કેટલા હાઇડ્રોજન છે આ પહેલો હાઇડ્રોજન અને આ બીજો હાઇડ્રોજન સી એચ ટુ તો આ રીતે નિપજ મળી અહીંયાથી જે એચ પ્લસ મુક્ત થયો છે એ આ ઓ એચ માઇનસ સાથે જોડાઈ જાય અને શું મુક્ત કરે તો કે એચ ટુ ઓ અને અહીંયાથી બી આર માઇનસ એ આ કે પ્લસ સાથે જોડાઈ જાય અને પોટેશિયમ બ્રોમાઇડ બનાવી દે કે બી આર તો તમે જોશો જો બ્રોમો ઇથેન છે એમાંથી આપણને આ ઇથિન મળી આ મેન રિએક્શન છે ઉપર દર્શાવી બરોબર આ તમને છૂટું પાડીને મેં સમજાવ્યું છે કે બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન કઈ રીતે જાય અને આલ્ફા કાર્બન ઉપરથી બ્રોમિન કઈ રીતે જાય તો અહીંયાથી હાઇડ્રોજન અને બ્રોમિન બંનેનું વિલોપન થતું હોવાથી આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ ડી હાઇડ્રો હેલોજિનેશન પણ બોલીએ છીએ કારણ કે અહીંયા રહેલા પ્રક્રિયકમાંથી હાઇડ્રોજનય દૂર થાય છે અને બ્રોમિન પણ દૂર થતો હોવાથી તેને આપણે ડી હાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ તો આ રીતે આપણે બીટા વિલોપન પ્રક્રિયા સમજી શકીએ બીજું આપણે આગળ જોઈએ તો ઘણી વખત એવું બનશે કે એક કરતાં વધારે બીટા કાર્બન આવી શકે તો શું કરું તો તેની આપણે રિએક્શન જોઈએ એક પ્રક્રિયક લઈએ ટુ બ્રોમો બ્યુટેન શું લઈએ ટુ બ્રોમો બ્યુટેન સી એચ થ્રી સી એચ ટુ સી એચ બી આર અહીંયા આવશે સી એચ થ્રી આને આપણે શું કહેશું તો કે આને પહેલો ક્રમ આપશું આને બીજો ક્રમ આપશું માટે બીજા કાર્બન ઉપર બ્રોમિન એટલે ટુ બ્રોમો બ્યુટેન થાય અને શું બોલશું આપણે ટુ બ્રોમો બ્યુટેન તો પહેલા આલ્ફા કાર્બન અને બીટા કાર્બનને આપણે દર્શાવી દઈએ આલ્ફા કાર્બન કયો થશે આમાંથી તો કે હેલોજન પરમાણુ જે કાર્બન સાથે જોડાયેલો હોય તે કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય અને આલ્ફા કાર્બન ડાયરેક્ટલી જે કાર્બન સાથે જોડાયેલો હોય તેને બીટા કાર્બન કહેવાય તો જો આ કાર્બન છે ડાયરેક્ટલી આ કાર્બન સાથે પણ જોડાયેલો છે અને આ કાર્બન છે ડાયરેક્ટલી અહીંયા રહેલા કાર્બન સાથે પણ જોડાયેલો છે તો તમે કહી શકો કે આ કાર્બન છે એ પણ બીટા કાર્બન થયો અને અહીંયા જે ડાયરેક્ટલી જોડાયેલો કાર્બન છે એ પણ કેવો થયો બીટા કાર્બન થયો તો અહીંયા તો આપણને બે નિપજ મળી શકે એક વખત તમે અહીંથી હાઇડ્રોજન દૂર કરો અહીંયાથી બ્રોમિન દૂર કરો પહેલી નિપજ મળે અને એક વખત અહીંયાથી હાઇડ્રોજન દૂર કરો અને અહીંયાથી બ્રોમિન દૂર કરો તો ટોટલ આમાં આપણને બે નિપજ મળી શકે તો કઈ કઈ નિપજ મળે આપણે જોઈએ જો આમાંથી આપણને બે નિપજ મળે આખી રિએક્શન છે એ બેઝ સાથે થવાની છે કેવો એચ અહીંયા લીધેલો છે બરોબર શું લેવાનો છે અહીંયા બેઝ કેવો એચ લઈએ બરોબર ખાલી ઓ એચ માઇનસ લો તો પણ કાંઈ વાંધો નથી પણ અહીંયા આપણે કેવો એચ લઈએ એટલે આખી રિએક્શન આપણે જોશું હવે પહેલા આપણે શું કરીએ તો કે અહીંયાથી હાઇડ્રોજન દૂર કરીએ અહીંયાથી એક હાઇડ્રોજન દૂર કરી નાખીએ બે હાઇડ્રોજન છે એમાંથી અને અહીંયાથી આપણે શું દૂર કરી દઈએ બ્રોમિન કાઢી નાખીએ તો શું થાય જો આ બે કાર્બન વચ્ચે તો હવે ડબલ બોન્ડ આવી જશે તો નિપજ કઈક આ રીતે મળશે કે સી એચ થ્રી સી એચ અહીંયા ટુ હતા એમાંથી એક હાઇડ્રોજન વહી ગયો એટલે એક હાઇડ્રોજન વહી ગયો પહેલા આપણે સિંગલ બોન્ડ દર્શાવીએ અહીંયા સિંગલ બોન્ડ અહીંયાથી બ્રોમિન એ વિયો જશે એટલે શું હશે સી એચ અને સિંગલ બોન્ડ સી એચ થ્રી તો જો તો અહીં કાર્બનની વેલેન્સી પૂરી નથી થઈ ચાર થવી જોઈએ ને અહીંયા એક બે અને ત્રણ જ પૂરી થઈ તો આ ચોથી થઈ જાય તો એક નિપજ આવી મળશે હવે એક કામ કરીએ હવે આ કાર્બન છે એ બીટા કાર્બન છે અને અહીંયાથી એક હાઇડ્રોજન દૂર કરવાનો પ્રયત્ન કરીએ તો શું નિપજ મળે તો અહીંયા બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે ને અહીંયાથી બ્રોમિન તો આલ્ફા કાર્બન ઉપરથી થવાનો છે તો બીજી નિપજ મળે સી એચ થ્રી સિંગલ બોન્ડ સી એચ ટુ સિંગલ બોન્ડ સી એચ આ આલ્ફા કાર્બન ઉપરથી બ્રોમિન નીકળી જશે અહીંયા સિંગલ બોન્ડની જગ્યાએ શું આવી જશે ડબલ બોન્ડ અને અહીંયા બીટા કાર્બન ઉપર ત્રણ હાઇડ્રોજનમાંથી એક હાઇડ્રોજન નીકળી જાય તો અહીંયા બે હાઇડ્રોજન વધે તો સી એચ ટુ તો જો અહીંયા બે પ્રકારની નિપજ મળે છે કેવો એચ જ આવશે ને અહીંયા હવે જો
આ નિપજ મળે ત્યારે સાથે સાથે શું મુક્ત થાય? અહીંયાથી હાઇડ્રોજન દૂર થતો તો અહીંયાથી OH એટલે H2O મુક્ત થાય, અને અહીંયાથી બ્રોમિન અને અહીંયાથી પોટેશિયમ એટલે પોટેશિયમ બ્રોમાઇડ મુક્ત થાય. સેમ ઉપર જે નિપજ મળે એ જ રીતે નીચેની પ્રક્રિયા કરો તો યાદ નિપજ મળવાની છે. તો ટોટલ આપણને અહીંયા બે નિપજ મળે, બરોબર. આમાંથી કઈ નિપજ છે મુખ્ય નિપજ છે અને કઈ નિપજ છે ગૌણ નિપજ છે એ કઈ રીતે ખબર પડે? આપણે ક્વેશ્ચનમાં જોયું હતું કે કોનો નિયમ છે, જેટસેફનો નિયમ છે, બરોબર. જેટસેફનો નિયમ એવું કહે છે કે દ્વિબંધ ધરાવતા જે બે કાર્બન છે એ બે કાર્બન સાથે જેટલા આલ્કાઈલ સમૂહોની સંખ્યા વધુ હોય તે વધારે ને વધારે સારા મુખ્ય નિપજ તરીકે બનાવી શકે. અને દ્વિબંધ ધરાવતા કાર્બનમાં આ જે બે કાર્બન હોય તેમાં આલ્કાઈલ સમૂહની સંખ્યા ઓછી અથવા તો આલ્કાઈલનું વિસ્થાપન ઓછું હોય તે ગૌણ નિપજ તરીકે વર્તે. તો આપણે જોવા જઈએ પહેલા દ્વિબંધ ધરાવતા કાર્બનને ફોકસ કરીએ તો આ જો આ કાર્બન અને આ કાર્બન એની વચ્ચે ડબલ બોન્ડ છે. તો જુઓ તો આ કાર્બન છે એની સાથે કેટલા આલ્કાઈલ ગ્રુપ જોડાયેલા છે? તો કે અહીંયા એક આલ્કાઈલ ગ્રુપ જોડાયેલું છે મિથાઈલ, અને આ કાર્બન છે એની સાથે તે એક આલ્કાઈલ ગ્રુપ એટલે કે મિથાઈલ ગ્રુપ જોડાયેલું છે. એનો અર્થ એવો કે ટોટલ અહીંયા બે આલ્કાઈલ સમૂહનું વિસ્થાપન થયેલું છે. હવે નીચે આવીએ, જો કાર્બન કાર્બન ડબલ બોન્ડને ફોકસ કરજો, કાર્બન ડબલ બોન્ડ કાર્બન. તો જુઓ તો આ કાર્બન સાથે કયો આલ્કાઈલ ગ્રુપ વિસ્થાપિત થયેલો છે? તો તમે કહેશો કે આ બે કાર્બન વાળો ઇથાઇલ ગ્રુપ વિસ્થાપિત થયેલો છે. જ્યારે આ કાર્બન સાથે તો કોઈ પણ આલ્કાઈલ ગ્રુપ વિસ્થાપિત થયેલો જ નથી. તો જેટસેફનો નિયમ શું કહે છે? તો કે દ્વિબંધ ધરાવતા કાર્બનમાં જેટલા મહત્તમ આલ્કાઈલ સમૂહનું વિસ્થાપન થયેલું હોય એટલી એ વધારે મુખ્ય પ્રોડક્ટ આપે અથવા તો મુખ્ય નિપજ આપે. તો તમે અહીંયા કહી શકો કે ઉપરની જે નિપજ છે એમાં બે, આ જે કાર્બન છે જે દ્વિબંધ ધરાવે આ સાઈડી આલ્કાઈલ ગ્રુપનું વિસ્થાપન છે, આ સાઈડી આલ્કાઈલ ગ્રુપનું વિસ્થાપન છે, એ ટોટલ બે આલ્કાઈલ ગ્રુપનું વિસ્થાપન છે. જ્યારે અહીંયા જે કાર્બન કાર્બન ડબલ બોન્ડ છે અહીંયા આ કાર્બન પાસે તો આલ્કાઈલનું વિસ્થાપન છે જ નહીં, માત્ર આ કાર્બન પાસે એક આલ્કાઈલ ગ્રુપનું વિસ્થાપન છે. અહીંયા તમે બે કાર્બનને ધ્યાનમાં ન લેતા આને શું કહેવાય, કાર્બન તો બે છે પણ આલ્કાઈલ ગ્રુપ એક જ થયો ને, અને ઇથાઇલ બોલાય, જો બે કાર્બન વાળો આલ્કાઈલ ઇથાઇલ. તો શું કીધું છે? તો કે જેટસેફના નિયમ પ્રમાણે જે કાર્બન પાસે વધારે આલ્કાઈલનું વિસ્થાપન થયેલું હોય તે મુખ્ય નિપજ કહેવાય. આપણે કહેશું અહીંયા બે આલ્કાઈલ ગ્રુપનું વિસ્થાપન છે, જ્યારે અહીંયા એક ગ્રુપ એક જ આલ્કાઈલ ગ્રુપનું વિસ્થાપન છે. માટે અહીંયા જે નિપજ મળે છે તેને આપણે કેવી નિપજ કહેશું, મુખ્ય નિપજ કહેશું, કેમ કે વધારે આલ્કાઈલ ગ્રુપનું વિસ્થાપન છે. જ્યારે અહીંયા જે નિપજ મળે છે તેને આપણે કેવી નિપજ કહેશું, ગૌણ નિપજ તરીકે ઓળખવામાં આવે. હવે બીજું શું, તો આનું નામ પણ તમને ખબર હોવી જોઈએ. ક્રમ તમે આપશો આ સાઈડથી આપો અથવા આ સાઈડથી, તો આ કાર્બનને અને આ કાર્બનને બીજો ક્રમ જ મળવાનો છે. આ સાઈડથી આપું પહેલો કાર્બન આ બીજો કાર્બન, તો આનું નામ શું થાય? આ ચાર કાર્બન છે, કેટલા કાર્બન છે? બ્યુટેન લીધો છે ને આપણે, અહીં ચાર કાર્બન વાળો બ્યુટીન મળશે, તો આનું નામ થાય બ્યુટ ટુ ઇન, અને શું બોલશું, બ્યુટ ટુ ઇન. અને અહીંયા ક્રમ આપશો તો આને પહેલો ક્રમ આપવો પડે, માટે આનું નામ શું થાય, બ્યુટ વન ઇન. તો મુખ્ય નિપજ છે કઈ છે, બ્યુટ ટુ ઇન, કે જેનું પ્રમાણ કેવું હશે, વધારે મળશે. અને કેટલા ટકા મળશે? તો કે 81% જેવો આ નિપજમાં મળશે. જ્યારે ગૌણ નિપજ છે બ્યુટ વન ઇન, તે કેટલા ટકા મળશે? તો કે 19% જેટલો આમાં જોવા મળશે. તો આ નિયમ તમને ખાસ ખબર હોવી જોઈએ કે આ નિયમમાં શું થાય છે. તો કે દ્વિબંધ ધરાવતા જે બે કાર્બન છે એ બંને કાર્બનની બંને સાઈડ તમારે જોઈ લેવાનું કે જેમાં વધુ આલ્કાઈલનું વિસ્થાપન થયેલું હોય તે મુખ્ય નિપજ હોય, અને ઓછા આલ્કાઈલનું વિસ્થાપન થયું હોય તે ગૌણ નિપજ તરીકે વર્તે છે. તો આજે આખી ક્વેશ્ચન આપણો કમ્પ્લીટ થયો તે થયો બીટા વિલોપન પ્રક્રિયા, બરોબર. અથવા તો મુખ્ય આપણો ક્વેશ્ચન છે આલ્કાઈલ હેલાઇડનું ડીહાઇડ્રો એલોજિનેશન સમજાવો.